Ciao bella. જીનીટનો ચેપ્ટર ત્રીજું છે, એમાં સેક્શન સી છે. ચેપ્ટર ત્રીજું સેક્શન સી બરાબર 58 માં એમસીક્યુ છે. v ઓફ x ઇઝ ઇક્વલ ટુ b x એસ ટુ માઇનસ 2 એમ, જ્યાં ક્યાં જ્યાં x એ કણનું સ્થાનાંતર છે અને બીટા અને ઈ અચળાંક છે. ક્યાં? જ્યાં b અને n એ અચળાંકો છે અને x એ કણનું સ્થાનાંતર છે. b અને n અચળાંકો છે અને આ એ કણનું સ્થાનાંતર છે. તમારે પ્રવેગ શોધવાનો તમને કીધો છે, કણનો પ્રવેગ. જો હવે આપણે શું કરીએ, જો મોટે ભાગે શું કરીએ, અહીંયા ધ્યાન આપજો. બહુ મસ્ત સવાલ મારા દીકરાએ પૂછ્યો છે. ઘણા છોકરા એમસીક્યુ સોલ્વ કરે છે, ઘણા કંઈ જ નથી કરતા. તો આ પોઈરાએ બહુ જ મસ્ત સવાલ પૂછ્યો છે આમાં. હવે જો તમે વેગ આવે ને પ્રવેગ, તો મેં તમને આગળ કીધું તો 90% છોકરા પ્રવેગ બરાબર ડીવી બાય ડીટી બરાબર ટી. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. પણ તમે આને સમયની સાપેક્ષે વિકલન ન કરી શકો, કારણ કે આ જે વેગ છે એ x સાથે બદલાય છે. તો તમે આ રીતે વેગની સાપેક્ષે વેગનું સમયની સાપેક્ષે વિકલન કદી પણ ન કરી શકો, કદી પણ ન કરી શકો. ધ્યાન રાખજો, આ ભૂલ થયા કરો ને તો શું કરવાનું? તો જેની સાથે બદલે એની સાથે વિકલન કરો. આને આપી દઉં સમીકરણ નંબર 1. તમારા દીકરા લખશે સમીકરણ 1 નું x, કારણ કે x સાથે બદલાય છે. જો v ઓફ x x ની સાપેક્ષે વિકલન કરતા તો શું થશે? d v ઓફ x by dx is equal to d by dx beta x is to minus 2z. તો બીટા અચળ, કારણ કે તો અચળાંક છે, x ની માઇનસ 2n ઘાત છે. તો નિયમ પ્રમાણે શું આવે? જે ઘાત છે ઘાત આગળ, માઇનસ 2n આગળ, અને ઘાતમાં 1 નો ઘટાડો એટલે માઇનસ 2n માઇનસ 1 આવ્યું. એટલે વ્યવસ્થિત લખશો તો માઇનસ 2n બીટા x ની માઇનસ 2n માઇનસ 1. આ તમારો જવાબ આવ્યો. આ તો શું આવ્યું? ડી વી ઓફ x, અથવા વ્યવસ્થિત લખો, વી ઓફ x નથી લખતો તો ડીવી બાય ડી એક્સ. તમને ખબર છે x નું જ વિધેય છે બરાબર. આ તમારો સમીકરણ નંબર 2. આ તમારું સમીકરણ નંબર 2 કયું બેટા? તમારું સમીકરણ નંબર 2. પણ તમારે તો પ્રવેગ લાવવાનું છે. એ લોકો ગુજરાતીમાં સોલ્યુશન અમુક છોકરા જોવે છે, કારણ કે મેં આખું મોકલેલું છે, પણ સોલ્યુશન જોયે તો ગુજરાતીમાં લખેલું છે વેગ ને પ્રવેગ. તેમ ખબર ન પડે તો પ્રવેગનું સૂત્ર શું આવે? પ્રવેગ, પ્રવેગનું સૂત્ર શું આવે? સાદું, એ બરાબર ડીવી બાય ડીટી. પણ જો અહીંયા તો સર એક્સ ની કિંમત છે આપણી પાસે, તો શું કરું? જો બહુ અઘરું પદ કરું છું, ડીવી બાય ડીએક્સ ગુણ્યા ડીએક્સ બાય ડીટી. આ શું કહ્યું કહેવાય? કોઈ કહેશે મને? ડીએક્સ વડે ભાઈ ગુણ ડીએક્સ વડે ગુણ, તો વસ્તુ એક ને એક જ થઈ ગઈ બેટા. તો આ તો આપણી પાસે કિંમત છે, આને શું કહેવાય? માઇનસ 2 એન બીટા, કીચો થશે થોડું નીચેથી લખું છું, માઇનસ 2 એન બીટા x ની માઇનસ 2n માઇનસ 1 આવ્યું. આગળ dx by dt, એ તો વેગ થઈ ગયો. dx by dt ને તો વેગ કહેવાય, તો વેગ v. હવે ચાલ વેગ સ્વરૂપમાં છે આ કિંમત છે આપણે જોવી પડે બેટા. જવાબ આ સ્વરૂપમાં છે, એટલે v ની કિંમત મૂકો. ચલો માઇનસ 2n બીટા x ની માઇનસ 2n માઇનસ 1 ગુણ્યા બીટા x ની માઇનસ 2n, તો માઇનસ 2n
बीटा स्क्वायर बराबर, टू एन टेम ने बीटा 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 नहीं एक कर बीटा नहीं एक कर तो बीटा स्क्वायर અને x ની આ ઘાત નો સરવાળો બે સરખો હોય તો ઘાત નો શું થાય સરવાળો તો -2n -2n તો -4n એટલે આમાં તમારા માટે નવું અત્યાર સુધી આપણે જે દાખલા કરી રહ્યા એમાં કેવું હતું સિમ્પલ કે તમને x આપ્યો હોય તો વિકલન કરો તો વેગ મળે વેગનું વિકલન કરો તો પ્રવેગ સમયની સાપેક્ષે આમાં નવું આવ્યું જો આ જે વેગ છે સમયનો વિધેય નથી નવું આવ્યું આ ધીસ ઇઝ ધ ન્યુ ફોર યુ આ જે વેગ છે આ વેગ એ સમયનો વિધેય નથી એ x નો વિધેય છે તમે આને સમયની સાપેક્ષે વિકલન કરો તો 0 જ આવે કેમ કારણ કે વેગ x સાથે બદલાય છે અંતર સાથે બદલાય છે સમય સાથે નહીં તો સમયની સાપેક્ષે તો એ તો ફિક્સ જ છે કારણ કે આમાં સમય છે જ નહીં તો તમે એનું સમયની સાપેક્ષે વિકલન કરો તો 0 જ આવે એટલે કમ્પલસરી આપણે x ની સાપેક્ષે વિકલન કરવું પડે એટલે બીટા છે જે ઘાત છે ઘાત આગળ -2n આગળ ઘાતમાં 1 નો ઘટાડો એટલે -1 કર્યું પાછળ બરાબર -1 પાછળ કર્યું બરાબર પછી જુઓ અહીંયા જુઓ ડીવી બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ -2n બીટા એક્સ ની -2n એ લખી નાખ્યું ખાલી વ્યવસ્થિત પ્રયોગ શોધવાનો કીધો છે આપણને શું શોધવાનો કીધો છે પ્રયોગ તો પ્રયોગ શોધવાનું તમને કે એ બરાબર ડીવી બાય ડી એક્સ જોતા રહેજો આ એ બરાબર ડીવી બાય ડીટી બરાબર પણ આપણે તો અહીંયા એક્સ વાળું પદ છે કે નહીં કયું પદ છે એક્સ વાળું તો અહીંયા મેં એવું કર્યું અહીંયા નીચે એક્સ વડે ભાગી નાખ્યું તો અહીંયા એક્સ વડે ગુણી નાખ્યું એટલે વસ્તુ એને એ થઈ ગયું જુઓ તો આની કિંમત મૂકી આટલી અહીંયાથી જોઈને ને આ તો તમારો વેગ વી છે તો વી ની કિંમત પછી આ મૂકી દીધી દેખાય છે દીકરાઓ પછી આ ઘાત એન ટુ એન ટુ એન માઇનસ માઇનસ બી બી તો બી સ્ક્વેર બે વાર છે એક્સ ની માઇનસ ટુ એન માઇનસ વન ને માઇનસ ટુ એન માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ ફોર એન આવી ગયો તમારો જવાબ ઓકે આવી ગયો ચલો ખાસ વાત જય શ્રી કૃષ્ણ